વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે વિષય ગણિત ગમ્મતમાં વિષયાંક 3 તમે કેટલું ઉચકી શકો? આપણે ગયા વિડીયોમાં કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકી તેના વિશે સમજ્યા. આજે આપણે કોણ કોનાથી ભારે છે તેના વિશે સમજીશું. તો જુઓ ગણિત ગમ્મત આઈડિયલની બુકમાં પાના નંબર 22. કોણ કોનાથી ભારે? અહીંયા પેલી છે કે આપેલી વસ્તુઓની સરખામણી કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા બે વસ્તુ આપેલી છે, તેની સરખામણી કરવાની. સરખામણી એટલે કોઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે તેની સરખામણી કરી આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે પેલી ખાલી જગ્યા લખેલી છે કે ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા ભારે છે. કોની કરતા કઈ વસ્તુ ભારે છે? તો હથોડી. હથોડી છે એ ભારે છે અને આ પિન છે એ હલકી છે. તો આપણે અહીંયા લખવાનું છે હથોડી એ ખાલી જગ્યા કરતા ભારે છે. કોની કરતા ભારે છે? પિન. તો અહીંયા લખવાનું છે પિન. જો ખાલી જગ્યા થઈ ગઈ, વ્યવસ્થિત બની ગયું. હથોડી એ ખાલી જગ્યા કરતા ભારે છે. તો કોની કરતા? પિન કરતા. હથોડી એ પિન કરતા ભારે છે. આ પિન છે એ હલકી છે હથોડી કરતા. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખવાનું છે હથોડી એ પિન કરતા ભારે છે. હવે જુઓ બીજી ખાલી જગ્યા. અહીંયા બે વસ્તુ આપેલી છે. અહીંયા કુંડું આપેલું છે અને અહીંયા આપેલું છે ફૂલ. તો આપણે પેલા ખાલી જગ્યા વાંચીએ. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા હલકું છે. કોણ હલકું છે? ફૂલ. કોના કરતા? કુંડા કરતા. હલકું શું કીધું છે? હલકું છે. કોના કરતા કઈ વસ્તુ હલકી છે? તો અહીંયા લખવાનું ફૂલ એ કુંડા કરતા હલકું છે. હલકું કઈ વસ્તુ છે? ફૂલ. તો પેલા આપણે અહીંયા લખવાનું છે ફૂલ. ફૂલ એ કુંડા કરતા હલકું છે. તો પેલા જે વસ્તુ હલકી હોય એ આપણે પેલા લખીશું અને જે ભારે વસ્તુ છે એ પછી લખીશું. અહીંયા શું ભારે આપેલું છે? અહીંયા હલકું આપેલું છે. ભારે આપેલું છે તો કઈ વસ્તુ ભારે કહેવાય? હથોડી. તો હથોડી પેલા લખવાની. હથોડી એ પિન કરતા ભારે છે. અહીંયા શું કીધું છે? હલકું. તો હલકું કોણ છે? ફૂલ. તો ફૂલ એ કુંડા કરતા હલકું છે. હવે જુઓ ત્રીજી ખાલી જગ્યા. અહીંયા બતક આપેલું છે અને હાથી આપેલો છે. આપણે પેલા ખાલી જગ્યા વાંચીએ. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા ભારે છે. હાથી છે ભારે છે અને આ બતક છે હલકું છે. તો આપણે પેલા અહીંયા કોનું નામ લખીશું? ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા ભારે છે. તો ભારે કોણ હોય? હાથી. તો આપણે પેલા કોનું નામ લખીશું? તો હાથી એ ખાલી જગ્યા કરતા એટલે કોની કરતા? બતક. બતક કરતા ભારે છે. અહીંયા શું કીધું છે? અહીંયા ખાલી જગ્યામાં છેલ્લે જોવાનું. હલકું કીધું હોય તો પેલા પેલું નામ કોનું આવશે? બતકનું. અહીંયા આપણને ભારે કીધું છે તો પેલું નામ કોનું આવશે? હાથીનું. હાથી એ બતક કરતા ભારે છે. હવે ચોથી ખાલી જગ્યા. અહીંયા સફરજન આપેલું છે અને અહીંયા આપેલું છે પાન. તો અહીંયા શું આપેલું છે? પેલા વાંચીએ. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતા હલકું છે. કોણ હલકું છે? પાન. શું કીધું છે? હલકું. તો હલકી વસ્તુ કઈ આવે છે? પાન. તો આપણે એ લખવાનું છે તેનું નામ કોણ આવશે? પાન. પાન એ ખાલી જગ્યા કરતા એટલે કોની કરતા? સફરજન. તો અહીંયા લખીશું સફરજન. સફરજન કરતા હલકું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે પણ
આ વિડિયો જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. હવે જુઓ પ્રશ્ન 3. જમણી બાજુ કેતુલ. જો અહીંયા છોકરો આપેલો છે, છોકરાનું નામ છે કેતુલ. જમણી બાજુ, આ જમણી બાજુ, જમણી બાજુ કેતુલ અને ડાબી બાજુ મીરા બેઠી છે. આ ડાબી બાજુ કોણ બેઠું છે? જો આ છોકરીનું નામ છે મીરા. તો ચિત્ર પરથી જણાવો કે કોણ ભારે છે? આ આ ચિત્ર છે, આપણે આને શું કહેવાય? સિંચન. શું કહેવાય? સિંચન. આ આપણે ચોપાટીમાં જઈએ ત્યારે આવી વસ્તુ આવે છે. જે ભારે વસ્તુ હોય તો તે બાજુ તે નમશે, અને જે હલકી વસ્તુ હોય તે બાજુ આપણને ઉપર તરફ જોવા મળશે. તો અહીંયા આપણને બે ચિત્ર આપેલા છે, છોકરો અને છોકરીનું. છોકરીનું નામ છે મીરા અને છોકરાનું નામ છે કેતુલ. તો આમાં ભારે કોણ દેખાય છે તમને? સરસ. કારણ કે કઈ બાજુ નમેલું છે? મીરા બાજુ. મીરાનું વજન કેતુલ કરતા વધારે છે, એટલા માટે મીરા નીચે તરફ છે અને કેતુલ ઉપર તરફ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે લખવાનું છે કોણ ભારે છે. તો અહીંયા લખવાનું છે મીરા. લખ્યું તો તમારે પણ આ ચિત્ર જોઈ અને તમને ખ્યાલ આવશે કે જે બાજુ નીચે નમેલું છે તેનું વજન વધારે હોય, એટલે આ મીરા છે એ વજનમાં વધારે છે, એનું વજન વધારે છે, અને કેતુલનું વજન મીરા કરતાં ઓછું છે, તેથી તે ઉપર છે અને મીરા નીચે છે. ધારો કે આ કેતુલ પાસે તેનો સ્કૂલ બેગ લઈ અને સાથે લઈને બેસે તો કોણ નીચે નમશે? મીરા કે કેતુલ? કેતુલ. કારણ કે કેતુલનું વજન અને સ્કૂલ બેગ બંને વજન વધી જાય, તો આ મીરા છે એ ઉપર વહી જશે અને કેતુલ છે એ નીચે નમશે, કારણ કે તેનો વજન વધી જશે. હવે જુઓ પાના નંબર 23. પ્રશ્ન 4. નીચે આપેલ વાક્ય સાચું હોય તો તેની સામે ખરાની અને ખોટું હોય તો તેની સામે ખોટાની નિશાની કરો. અહીંયા આપણે સાચું કે ખોટું છે તે આ ખાનામાં આપણે નિશાની કરવાની છે. પહેલું આપેલું છે, કંપાસ કરતાં ચોપડીઓ ભારે હોય છે. શું છે? કંપાસ કરતાં ચોપડીઓ. ચોપડી નથી લખી, ચોપડીઓ. જાજી બધી ચોપડીઓ આપેલી છે તે ભારે હોય છે. તો આ વાક્ય શું થાય? કંપાસ છે હલકો થાય અને ચોપડી છે એ ભારે. તો આ વાક્ય સાચું, કંપાસ કરતાં ચોપડીઓ ભારે હોય છે. તો આપણે અહીંયા કરીશું ખરાની નિશાની. પછી આપેલું છે બીજું, સાયકલ કરતાં સ્કૂટર ભારે હોય છે. સાયકલ છે એ સ્કૂટર કરતાં ભારે હોય છે. શું કીધું છે? સાયકલ કરતાં સ્કૂટર ભારે હોય છે. તો આ વાક્ય સાચું છે, સાયકલ છે એ હલકી વસ્તુ છે અને સ્કૂટર છે એ સાયકલ કરતાં ભારે છે. તો અહીંયા લખેલું છે એ વાક્ય સાચું છે. હવે ત્રીજું, રેતી ભરેલા વાસણમાં પાણી ઉમેરતા તેનો ભાર ઘટે છે. એક વાસણમાં આપણે રેતી ભરીએ અને એની અંદર આપણે પાણી ઉમેરીએ તો તેનો ભાર ઘટે કે વધે? તો વધે. તો અહીંયા શું લખેલું છે? ઘટે છે. તો આ વાક્ય છે એ ખોટું. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. અહીંયા તમને પ્રશ્ન આપેલા છે અને તેના જવાબ પણ આપેલા છે, તો એમાં જે વાક્ય સાચું હોય તે આપણે અહીંયા કૌંસમાં લખવાનું છે. તો શું આપેલું છે? પેલું, નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી ભારે છે? આમાં આપેલું છે, પેલું આપ્યું છે રબર, બીજું આપેલું છે પેન, ત્રીજું આપેલું છે પેન્સિલ અને ચોથું આપેલું છે કંપાસ બોક્સ. તો શું લખેલું છે? નીચેનામાંથી કઈ વસ્તુ સૌથી ભારે છે?
તો રબર આ પેન અને આ પેન્સિલ અને કંપાસ બોક્સ તો આ ચાર વસ્તુમાંથી કઈ વસ્તુ ભારે હશે સરસ ડ કંપાસ બોક્સ આ ત્રણેય વસ્તુ કરતા ભારે છે તો આપણે આ કૌંસમાં લખીશું ડ હવે જુઓ બીજું કાર કરતા કઈ વસ્તુ ભારે છે અહીંયા પેલું આપેલું છે સાયકલ બીજું આપેલું છે ટ્રક ત્રીજું આપેલું છે સ્કૂટર અને ચોથું આપેલું છે રિક્ષા કાર કરતા કઈ વસ્તુ ભારે છે તો આ ચારે વસ્તુમાંથી કાર કરતા કઈ વસ્તુ ભારે છે સાયકલ તો નહીં ટ્રક આ કાર કરતા ટ્રક ભારે હોય તો હા સ્કૂટર ના રિક્ષા ના કઈ કાર કરતા કઈ વસ્તુ ભારે છે ટ્રક તો અહીંયા લખીશું આપણે હવે જુઓ ત્રીજું તમારી ચોપડી કરતા શું હલકું છે તમારી પાસે જે ચોપડીઓ છે એમાં ચાર વસ્તુમાંથી કઈ વસ્તુ હલકી છે તે આપણે અહીંયા લખવાનું છે ચાર વસ્તુ આપેલી છે વૃક્ષનું પાંદડું ટેબલ ત્રીજું બારણું અને ચોથું ઈટ આ ચોપડી કરતા કઈ વસ્તુ હલકી છે તો અ વૃક્ષનું પાંદડું તો અહીંયા લખીશું અ આ ચોપડી બધી ચોપડી કરતા કઈ વસ્તુ આમાંથી હલકું છે વૃક્ષનું પાંદડું તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ અહીંયા ડ બ અને અ કૌંસમાં લખવાનું છે હવે છે પ્રશ્ન છ નીચે આપેલી વસ્તુઓ ઓળખો તેમના નામ લખો અને હલકી વસ્તુ પર ગોળ રાઉન્ડ કરો અહીંયા બે વસ્તુ આપેલી છે એના અહીંયા જો ખાના આપેલા છે એમાં આ વસ્તુનું નામ લખવાનું છે નામ લખવાનું છે અને જે વસ્તુ આ બેમાંથી જે વસ્તુ હલકી હોય તેની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ કેનું ચિત્ર છે સરસ સાયકલ તો આપણે અહીંયા લખીશું સાયકલ આ બીજું ચિત્ર શેનું છે પેન તો અહીંયા લખીશું પેન હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી કઈ વસ્તુ હલકી છે પેન કે સાયકલ સરસ પેન તો આપણે તેની ફરતી ગોળ રાઉન્ડ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તમારે પણ થઈ ગયું હશે હવે જુઓ બીજું ચિત્ર આ શેનું ચિત્ર છે સરસ પીચ્છુ શું છે પી છો અને આ બીજું શું છે લાકડું તો અહીં લખીશું લાકડું હવે વિદ્યાર્થી મિત્રો આ લાકડા અને આ પીછામાંથી કઈ વસ્તુ હલકી છે લાકડું કે પીચ્છુ સરસ પીચ્છુ તો આપણે તેની ફરતે ગોળ રાઉન્ડ કરીશું થઈ ગયું સરસ હવે જુઓ ત્રીજું આ શું આપેલું છે ચિત્ર સરસ બે તમે બધાએ જોઈ હશે તો આ ચિત્રનું નામ છે બે આ શેનું ચિત્ર છે સરસ પાકી શું છે પાકી હવે આ બે માંથી કઈ વસ્તુ હલકી હશે આ બે કે પાકી સરસ પાકી તો આપણે તેને ફરતે ગોળ રાઉન્ડ કરીશું સરસ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ તમને કેનું ચિત્ર દેખાય છે બ્રેડ શું છે બ્રેડ અથવા પાવ આ તમે જોયું છે ને તમે બધાએ જોયું પણ હશે પાવ પાવનું ચિત્ર છે શેનું ચિત્ર છે પાવ અને આ શેનું ચિત્ર છે પથ્થર હવે આ બે વસ્તુમાંથી કઈ વસ્તુ હલકી છે પાવ કે પથ્થર સરસ આ પાવ તો પહેલા આપણે અહીંયા નામ લખવાના છે અહીં લખીશું પાવ અને આનું નામ છે પથ્થર
પથર. હવે કઈ વસ્તુ હલકી છે? તો પાંખ. તો તેની ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સરસ મજાનું ગોળ રાઉન્ડ ફરતી કોર બનાવવાનું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં ગણિત ગમત આઈડિયલની બુકમાં પાના નંબર 22 અને 23 પૂર્ણ કરવું, અને ઘરકામની નોટમાં આ 22 અને 23 પાના નંબરમાં પ્રશ્ન 2, 4 અને 5 લખી પાકું કરવું. હવે આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.